આજે ગુજરાતના એ વ્યક્તિની વાત કરવી છે જેને ગુજરાતના ભામાશા પણ કહેવાય છે મુગલો સામે લડવા માટે ભામાશાએ મહારાણા પ્રતાપની મદદ કરી હતી આપણે તે ભામાશાને ઓળખીએ છીએ પણ ગુજરાતના ભામાશાને લોકો ભૂલી ગયા છે આજે વાત કરવી છે ગુજરાતના ભામાશાની એટલે કે નાનજી કાળિદાસ મહેતાની જેના દાનકર્મને ગુજરાત ક્યારેય ભૂલી શકે તેમ નથી નમસ્કાર આપની સાથે હું સમીર નાનજી કાળિદાસ મહેતાનો સંબંધ અત્યારની પેઢીને સમજાવવું હોય તો કંઈક એવી રીતના સમજાવી શકાય કે એક્ટ્રેસ જુહી ચાવલાના પતિ જય મહેતા અને જય મહેતાના દાદા એટલે કે નાનજી કાળિદાસ મહેતા હવે તેમને વિશે સમજવા માટે આપણે થોડા ઇતિહાસની અંદર જતા રહીએ ભાષાના આધારે રાજ્યો બન્યા તેની પહેલાં સૌરાષ્ટ્ર બની ગયું હતું સૌરાષ્ટ્રના મુખ્યમંત્રી પદે બેઠા હતા ઉચ્છંગરાય ઠેબર ઉચ્છંગરાય ઠેબરને સૌરાષ્ટ્રની કામગીરી કરવા માટે નાણાંની જરૂર હતી શરૂઆતના દિવસોમાં સૌરાષ્ટ્રના કર્મચારીઓનો પગાર થાય તેમ નહોતો જો પગાર ના થાય તો સરકારની નેગેટિવ ઇમેજ જાય તો ઉચ્છંગરાય ઢેબરે રસ્તો કાઢ્યો અને ગાડી લઈ અને તેઓ પોરબંદરના સ્વસ્તિક બંગલે પહોંચ્યા બપોરનો સમય હતો મુખ્યમંત્રી કંઈ વાત કરે તે પહેલાં નાનજી કાળીદાસ મહેતાએ કહ્યું કે બીજી વાત પછી કરજો પહેલાં જમી લો બંને જમ્યા જમ્યા પછી સૌરાષ્ટ્રના મુખ્યમંત્રી ઢેબરભાઈએ સરકારની ખરાબ આર્થિક પરિસ્થિતિ વિશે કહ્યું નાંજી કાળીદાસ મહેતાએ મેનેજર ગણાત્રાને બોલાવ્યો અને કહ્યું કે ચેકબુક લાવો ચેકબુક આપી અને નાનજી શેઠે ઢેબરભાઈના હાથમાં મૂકી દીધી અને કહ્યું કે લખો રકમ ઢેબરભાઈએ અચકાતા અચકાતા ત્રીસ લાખ રૂપિયા લખી દીધા નાનજી શેઠે તરત જ કહ્યું કે મુંજાતા નહીં આ રૂપિયા ગ્રાન્ટ તરીકે અપાયા છે લોન તરીકે નથી અપાયા આવા દરિયાદિલ વ્યક્તિ એટલે કે નાનજી કાળિદાસ મહેતા ભારતના મોટા ઉદ્યોગપતિ નાનજી કાળિદાસ મહેતાનો જન્મ અઢારસો સત્યાસી માં પોરબંદરના ચાલીસ કિલોમીટર દૂર આવેલા ગોરાણા ગામમાં થયો હતો તેઓ માત્ર ચાર ધોરણ સુધી અભ્યાસ કર્યો હતો ઓગણીસોની સાલમાં મોટાભાઈ સાથે મેડેગાસ ગયા પણ બે વર્ષમાં પાછા આવી ગયા તેર વર્ષની ઉંમરે તેઓ ગયા તેમણે પોતાના ધંધાની દુકાન નાખી અને ત્યારબાદ એક બાદ એક અઢાર જેટલી દુકાનો તે નાખતા ગયા વેપારી તરીકે તેમણે બ્રિટિશ આફ્રિકામાં કપાસ શેરડી વગેરેના પાક લેવાનું શરૂ કર્યું ત્યારબાદ ધીમે ધીમે જેમ તે સક્સેસ થતા ગયા તેમ ચા અને કોફીના પણ તે પાક લેતા ગયા ધંધામાં ફાવટ આવતા તેમણે ભારતમાં પણ ઉદ્યોગ ફેલાવ્યો ભારતમાં સિમેન્ટ જીનરીઝ ટેક્સટાઇલ ઓઇલ મિલ વગેરેના સાહસો તેમણે શરૂ કર્યા ધંધો સક્સેસ જતા તેમણે મહેતા ગ્રુપનો પાયો નાખ્યો જે હાલ વિશ્વમાં ફેલાયેલો છે સમયમાં કપાસ જાપાન સુધી પહોંચાડનાર તે વેપારી બની ગયા હતા કાળિદાસ મહેતાએ આફ્રિકાને રબર ચા કોફી ક્ષેત્રમાં ખૂબ આગળ વધાર્યો આપણે પોરબંદરમાં મહાત્મા ગાંધીના સુંદર ઘર કીર્તિ મંદિરને જોઈએ છે તે નાનજી કાળિદાસ મહેતાએ જ બનાવ્યું હતું નાનજી કાળિદાસ મહેતાએ ઓગણીસો એકથી થી ઓગણીસો દસ સુધી પોરબંદર વિસ્તારના દસ હજાર લોકોને આફ્રિકા બોલાવી અને રોજીરોટી અપાવી હતી યુગાંડામાં જોતા બ્રિટિશ સરકારે તેમને અનેક આપ્યા હતા કાકા પણ તેમને જામનગરના જામ તેમને ઓર્ડર ઓફ મેરિટ એનાયત કર્યો હતો તો પોરબંદરના મહારાણા સાહેબે તેમને રાજ્યમંત્રીનું બિરુદ આપ્યું હતું તેમણે પોતાની સાહસકથાનું વર્ણન કરતી પુસ્તક પણ લખી છે જેનું નામ છે મારી અનુભવકથા બ્યાસી વર્ષની ઉંમરે ઓગણીસો ને માં પોરબંદરમાં તેમનું નિધન થયું હતું તેમના નિધનના સમાચાર સાંભળી યુગાંડાએ અડધી કાઠીએ ધ્વજ ફરકાવી અને શોક પાડ્યો હતો જો તમને અમારા વિડીયો પસંદ આવી રહ્યા છે તો પછી યુટ્યુબની અંદર અમને સબસ્ક્રાઈબ કરો ફેસબુકમાં ફોલો કરો અને જોતા રહો જમાવટ ધન્યવાદ